શું કોઈ વિચારી શકે કે ઠંડા પ્રદેશમાં થતા પાકો કચ્છમાં લઈ શકાય ખરા? આ અશક્ય વાતને શક્ય કરી બતાવ્યું છે કચ્છના પ્રગતિશીલ ખેડૂતે. કચ્છ જેવા રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરી કચ્છમાં શિયાળા દરમિયાન ઠંડી વધુ પ્રમાણમાં હોય છે, જેનો ફાયદો કચ્છના ખેડૂતોએ લીધો છે અને કચ્છમાં શિયાળામાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કચ્છના વેલડી ગામના પ્રગતિશીલ ખેડૂતનો ઉલ્લેખ કર્યો. કચ્છના ખંતીલાલ ખેડૂતે સૂખા ભટ અને પાણીની અછતવાળા રણમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી બતાવી છે. ઓક્ટોબરથી જે છે ને કચ્છ અમારો ઠંડો થઈ જાય છે, ફેબ્રુઆરી માર્ચના અમુક દિવસ માટે. એટલે અમે મહારાષ્ટ્રમાં જોયું તો ઠંડા મુલકમાં આ પ્રોડક્શન થવાવાળી છે, તો એટલે અમે ત્યાંથી મહારાષ્ટ્રથી ત્યાંથી એના પ્લાન્ટ લઈ અને નવેમ્બરમાં રાજ્યપાલ શ્રી અમારા ફાર્મ ઉપર આવેલા હતા ત્યારે એમના હાથે આ સ્ટ્રોબેરી લગાડી અને 40 દિવસે તો આનો ફ્રૂટ ચાલુ થઈ ગયો. અને સ્ટ્રોબેરી એવી છે કે આ ઠંડા મુલકમાં થશે અને એક એકરમાં 18,000 પ્લાન્ટ લગાડીએ છીએ અને 300 ગ્રામથી 500-800 ગ્રામ પણ ફ્રૂટ એમાં આવી શકે છે. અને આ રેડ કલર મહારાષ્ટ્રથી બી વધારે રેડ આનો થાય છે અને ખાવામાં ટેસ્ટી છે મહારાષ્ટ્રવાળીથી સ્ટ્રોબેરી. એટલે અમે ગુજરાતમાં શું એક્સપોર્ટ બી કરશું. આમાં જે મોદી સાહેબે કીધું છે કે કિસાન ડબલ ઇન્કમ કરીને બતાવે 2022ની, તે ડબલ ઇન્કમ કરી અને બતાવશું. આજે બી મન કી બાતમાં મોદી સાહેબે સ્ટ્રોબેરી કીધું કે કચ્છ જેવા મુલકમાં પણ સ્ટ્રોબેરી થાય છે અને આ સ્ટ્રોબેરી અમે કચ્છ જેવા મુલકમાં પણ કરીને બતાવેલી છે. કચ્છી ખેડૂતો હંમેશા પોતાના સૂઝબૂઝથી ખેતીમાં અનેક પ્રગતિ કરતા હોય છે. કચ્છના ખેડૂત હરેશ ઠક્કર જણાવે છે કે પ્રધાનમંત્રીના 2022ના ખેડૂતની ડબલ આવકના સપનાએ તેમનું જીવન ઉજાગર કર્યું છે અને આવા જ અવનવા પ્રયોગ સાથે કચ્છના ખેડૂતો આગળ આવતા રહેશે અને ગુજરાતનો ડંકો વગાડશે. કચ્છથી કૌશિક કાંઠેજાનો રિપોર્ટ, ગુજરાત તાલુકા.